ફરી એકવાર ફેક્ટરીની આડમાં થયો છે ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ। પહેલા મહારાષ્ટ્ર અને હવે ગુજરાતના વાપીમાંથી ઝડપાઈ છે ડ્રગ્સની ફેક્ટરી। બાતમીના આધારે ડીઆરઆઈએ વાપી જીઆઈડીસીની ફેક્ટરીમાં હાથ ધર્યું જોઈન્ટ ઓપરેશન અને થઈ ગયો ફેક્ટરીની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ। वापी जीआईडीसी ने प्राइम पॉलीमर्स इंडस्ट्रीज में 121 किलो लिक्विड ड्रग्स को जत्थो झड़पायो। साथ ही फैक्टरी ना संचालकों ना निवास स्थानी थी पण रोकड़ा 18 लाख रुपया मळी आव्या। डीआरआईए ड्रग्स कांड में कुल 180 करोड़ ड्रग्स सहित 18 लाख रोकड़ा ने 3 लोगों की धरपकड़ करीने कायदेसर की कार्यवाही हाथ धरी छे। तो जीआईडीसी फेक्टरी में समग्र ड्रग्स नुं जे नेटवर्क चालतुं हतुं ड्रग्स आ काळा कारोबारनो पर्दाफाश थई गयो छे। त्यारे गुजरातना वापीमांथी ड्रग्सनी फेक्टरी पकड़ाई होवानी विगतो सामे आवी छे। डीआरआई अने वापी जीआईडीसीनी फेक्टरीमां हाथ धर्युं हतुं जॉइंट ऑपरेशन अने तेमां फेक्टरीनी आड़मां चालता गोरखधंधानो पर्दाफाश थई गयो छे। તમને જણાવી દઈએ કે રાજ્યમાં ઘણા સમયથી ડ્રગ્સ પર કાર્યવાહી ચાલી રહી છે અને મોટી માત્રામાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે। ડીઆરઆઈના ઓપરેશન ડ્રગ્સ પર નજર કરવામાં આવે તો તમને સમગ્ર વિગતો જણાવીએ કે અત્યાર સુધી કેટલું ડ્રગ્સ પકડાયું છે। તો અત્યાર સુધી ઓપરેશન ડ્રગ્સમાં તપાસમાં કયા ખુલાસા થયા છે તો રાત્રિના અંધારામાં સફેદ ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું। રાત્રિના અંધારામાં જ આ ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું, એ સિવાય ફેક્ટરી બંધ હોય ત્યારે એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। જીઆઈડીસીની જે ફેક્ટરી છે ત્યાં ડ્રગ્સનો આ કાળો કારોબાર ચાલતો, અન્ય માલ સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી। ક્યારેક કપડાની આડમાં તો ક્યારેક અન્ય જે પુસ્તકો છે તેની આડમાં દરિયાઈ માર્ગે વિદેશોમાં ડ્રગ્સ મોકલવામાં આવતું હતું। હાલ જે દરિયાઈ માર્ગે સિક્યુરિટી વધારી દેવામાં આવી છે, એ સિવાય ડ્રગ્સ ફેક્ટરીના તાર મુંબઈ દિલ્હી સાથે જોડાયેલા છે કે જે રીતે કઈ રીતે આ સમગ્ર ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હતું। નશાની ફેક્ટરીનો પર્દાફાશ ડિસેમ્બર 2021 નવા નરોડામાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો, અત્યાર સુધી કેવી કાર્યવાહી કરાઈ છે એ જણાવીએ। માર્ચ 2022 અંકલેશ્વર જીઆઈડીસીમાંથી 1383 કરોડનું ડ્રગ્સ પકડાઈ ગયું હતું, સૌથી મોટું ડ્રગ્સ પકડાયું હતું। એ સિવાય જૂન 2022માં એનસીબીએ વાપી જીઆઈડીસીમાંથી નશાની ફેક્ટરી પકડી પાડી હતી અને ફરી એક વખતે જ વાપીમાં ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાઈ ગયો છે। જુલાઈ 2022 કે જ્યારે વડોદરા ભરૂચમાંથી 2151 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાઈ ગયું હતું। ઓગસ્ટની વાત કરીએ તો 2022માં સાવલીમાં 1125 કરોડનું 225 કિલો એમડી ડ્રગ્સ ઝડપાઈ ગયું હતું। અત્યાર સુધી આટલા કરોડના ડ્રગ્સનો પર્દાફાશ થયો। ઓગસ્ટ 2022માં પાનોલીની ફેક્ટરીમાંથી 513 કિલો એમડી ડ્રગ્સ ઝડપાઈ ગયું હતું। અત્યાર સુધી જો વાત કરીએ તો ડિસેમ્બર 2023 વડોદરાની નજીકથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હોવાની પણ વિગતો છે અને એ સિવાય સુરતમાં પણ એમડી ડ્રગ્સની ફેક્ટરીના ષડયંત્રનો ખુલાસો થઈ ગયો છે। સપ્ટેમ્બરમાં પણ આ પ્રકારનો એમડી ડ્રગ્સ કે જેને લઈને ફેક્ટરીમાં સમગ્ર કાળો કારોબાર ચાલતો હતો તેનું ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે। ઓક્ટોબરમાં પણ મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ થઈ ગયો અને તે બાદ હવે ગુજરાતના વાપીમાંથી ડ્રગ્સ આ કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જે ડ્રગ્સ અભિયાન ચાલી રહ્યું છે તેમાં હવે કરોડોના ડ્રગ્સ રાજ્યમાંથી પકડવામાં આવી રહ્યા છે। પોલીસ અને ડીઆરઆઈની સરાહનીય કામગીરી સામે આવી રહી છે, ત્યારે વાપી જીઆઈડીસીની ફેક્ટરીમાંથી 180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ કે હાલ એ તમામ બાબતે લઈને પોલીસ તપાસ કરી રહી છે। ડીઆરઆઈનું ડ્રગ્સ ઓપરેશન જોઈએ તો પાછલા 2 વર્ષમાં કુલ 6201 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, તો 10 જ દિવસમાં 950 કરોડના ડ્રગ્સનો પર્દાફાશ થઈ ગયો છે। એ સિવાય અન્ય વિગતો મેળવીએ તો પહેલા મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં પણ રેકેટનો ખુલાસો કરવામાં આવ્યો છે। ડીઆરઆઈ અત્યારે ડ્રગ્સ ઓપરેશન ચલાવી રહી છે અને સૌથી વધારે વાપીમાંથી દેશના 4 રાજ્યોમાં ડ્રગ્સની સપ્લાય થતી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। દિલ્હી, પંજાબ, હરિયાણા, એમપીમાં આ જથ્થો મોકલવામાં આવતો હતો ડ્રગ્સનો અને રાત્રિ દરમિયાન ફેક્ટરી ધમધમતી હતી। 1000 કરોડના ડ્રગ્સ સપ્લાયનો આ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે ડીઆરઆઈ દ્વારા અને હાલ હવે પોલીસ આ તમામ બાબતે તપાસ કરી રહી છે।